नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूँ छू शिवांगनी, स्वागत है आपनू ब्रेकफास्ट न्यूज में। बात करी ब्रेकिंग न्यूज सामे आवी रही छे, सवारना 6 वाग्या थी लईने 8 वाग्या सुधी में 44 तालुकाओमां मेघमहेर जोवा मळी छे। सौराष्ट्रमां सवारथी मेघमहेर यथावत छे, 3 तालुकाओमां 2 થી 3.5 ઇંચ સુધીનો વરસાદ, 7 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ વરસાદ, જ્યારે અન્ય 34 તાલુકાઓમાં સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। ક્યાં કેટલો વરસાદ ખાબક્યો તેની ઉપર એક નજર કરીએ, ત્યારે સવારે 6 થી 8 સુધીમાં 44 તાલુકાઓમાં મેઘમહેર, જૂનાગઢના માળિયામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, સૌથી વધુ વરસાદ માળિયામાં વરસ્યો છે, જ્યારે વંથલીમાં સરેરાશ 3 ઇંચ વરસાદ, કેશોદમાં 2.5 ઇંચ, જૂનાગઢ શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટના કોટડા સંઘાણીમાં 2 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। રાજકોટમાં કોટડા સંઘાણીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, જ્યારે જૂનાગઢના માળિયામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્રમાં જે રીતે જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઠેર ઠેર હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। વરસાદને લઈને વાત કરીએ, છેલ્લા ચોવીસ કલાકમાં 198 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, ઠેર ઠેર વરસાદી માહોલ। 3 તાલુકાઓમાં 12 થી 21 ઇંચ સુધીનો વરસાદ, જ્યારે 4 તાલુકાઓમાં 8 થી 12 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। 27 તાલુકાઓમાં 4 થી 8 ઇંચનો વરસાદ, 10 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ વરસાદ, જ્યારે 11 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। 39 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ વરસાદ અને અન્ય 104 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ રાજકોટના લોધિકામાં 21 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। અત્ર સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જાણે કે રસ્તા ઉપર પણ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી વધુ વરસાદ 21 ઇંચ રાજકોટના લોધિકામાં નોંધાયો, 3 તાલુકાઓમાં 12 થી 21 ઇંચ સુધીનો વરસાદ। ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકથી રાજકોટ, જામનગર અને જૂનાગઢ જે રીતે જળબંબાકાર થયું છે, ત્યાંના લોકોની પણ હાલત કફોડી બની છે। બીજી તરફ જે નદી કાંઠાના વિસ્તારો છે તેને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે અને સૌરાષ્ટ્રના આ ત્રણેય જિલ્લામાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમ સક્રિય કરી દેવામાં આવી છે અને તંત્ર પણ હાલ કામે લાગ્યું છે। તો ગઈકાલે આપણે જે રીતે જોયું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં હેલિકોપ્ટરથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, બોટની પણ મદદ લેવામાં આવી હતી। વાત કરીએ, સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં જૂનાગઢમાં મેઘાનું જોર યથાવત જોવા મળ્યું છે। માળિયામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, વંથલીમાં સરેરાશ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, કેશોદમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। માંગરોળમાં પણ 2 ઇંચ વરસાદ, વહેલી સવારથી વરસાદી માહોલ જૂનાગઢમાં જામ્યો છે। જૂનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, અહીંયા જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે। માળિયામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાત કરી વધુ એક વખત જૂનાગઢ જિલ્લાની, જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જૂનાગઢમાં વરસાદી માહોલ, માંગરોળ વિસાવદરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ અહીં ચાલી રહ્યો છે, ત્યારે મોડી રાતથી સવારે 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે। જૂનાગઢના બિલખા રોડ પર વરસાદી પાણી ભરાયા છે। જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ, માંગરોળ વિસાવદરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, મોડી રાતથી સવારે 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ માંગરોળ અને વિસાવદરમાં ખાબકી ચૂક્યો છે।
बात करिए आ अंगे ज माहिती माटे मानसी अपनी साथे जूनागढ़ थी जोड़ाई गया छे। मानसी जे रीते जूनागढ़ में वरसादी माहौल गईकाल थी जे रीते जाम्यो छे, क्यांक ने क्यांक जूनागढ़ माटे हवे आ वरसाद मेघ महर नी जग्याए कहर साबित थई रह्यो छे। शुं वधु माहिती, क्यां क्यां लोकोने तकलीफ पड़ी रही छे मानसी? शिवांगीनी, बिल्कुल थी, हवामान विभाग द्वारा आगामी 5 दिवस जे वरसाद छे ते वरसाद अंगेनी आगाही करवामां आवी छे। तो हाल जो सौराष्ट्रनी वात करवामां आवे तो सौराष्ट्रना जूनागढ़मां पण जे वरसाद छे ते वरसादी माहौल जाम्यो छे। छेल्ला घणा समयथी जाणे मेघराजा रिસાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા, પરંતુ એકાએક હવે દ્રશ્યો બદલાઈ ચૂક્યા છે। એટલે કે હવે ભારે વરસાદ જે છે તે હાલ जूनागढ़ में जोवा मळी रह्यो छे। खास करीने जो बात करवामां आवे तो हाल जे छे ते वरसादी जे माहौल छे ते जाम्यो छे। अनराधार वरसाद ने पगले सौराष्ट्रना राजकोट छे, जामनगर छे अने जूनागढ़ तालुका में आब फाट्यु होय तेवा दृश्यो सामे आवी रह्या छे। सौराष्ट्र में एक ज दिवस में कही शकाय शिवांगी के 5 जिल्लाना 38 डेम ओवरफ्लो थया छे, त्यारे एक ज दिवस में 38 जेटला जे डेम हता ते ओवर फ्लो थवाना कारणे क्यांक ने क्यांक पाणीनी समस्यानो तो अंत आव्यो ज छे, परंतु लोकोने क्यांक हालाकी पड़ती होय तेवुं सामे आवी रह्युं छे। कारण के समग्र जूनागढ़मां कही शकाय के वरसादना पगले दृश्योमां पण जोई शकाय छे के पाणी भराई गया छे, ठेर ठेर पाणी भराई चूक्या छे, जेना कारणे लोकोने हालाकी पड़ी रही छे। महत्वनुं छे के राजकोट जिल्लामां 400 अने जामनगर जिल्लामां 334 थी वधु लोकोनुं भारे वरसादना पगले शिवांगीनी स्थळांतर करवामां आव्युं छे। सौराष्ट्रना 5 जिल्लाना 38 जेटला जे डेम छे ते ओवरफ्लो थया छे, त्यारे महत्वनुं छे के भारे वरसादने पगले महिनાઓથી જે ખાલીખમ જે જળાશયો હતા તે ગણતરીના જ કલાકોમાં છલકાઈ ગયા છે। શિવાંગીની જો વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધીકા તાલુકામાં 21 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે। ત્યારે કાલાવાડ તાલુકાની વાત કરવામાં આવે તો 16 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો છે। ત્યારે જુનાગઢના વિસાવદરની તાલુકાની વાત કરીએ તો તેમાં પણ 15 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ જે છે તે ખાબક્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ છે, જૂનાગઢ છે અને જામનગરમાં હવામાન વિભાગે હાલ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે। ત્યારે ભાવનગર છે, પોરબંદર છે, અમરેલી છે, વલસાડ છે, જૂનાગઢ છે, તેમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આગામી કલાકોમાં વીજળીના તડાકા ભડાકા સાથે કહી શકાય કે વરસાદ, ભારે વરસાદ આવી શકે છે અને ભારે પવન સાથે જે વરસાદ છે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરસાદના કારણે જૂનાગઢના આ બિલખા રોડ છે સર્કિટ હાઉસ પાસેના શિવાંગીની, ત્યાંના દ્રશ્યો છે કે પાણી ભરાયેલા નજરે ચડી રહ્યા છે। આવા એક નહીં પરંતુ અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સમગ્ર જૂનાગઢમાં ઠેર ઠેર વરસાદના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિક પ્રશાસન પર હવે વરસાદના કારણે કહી શકાય કે એલર્ટ બન્યું છે, એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। જ્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા જે તમામ જે શાળાઓ છે તે પણ હાલ બંધ કરી દેવામાં આવી છે શિવાંગીની। વધારે છે, આવા અનેક વિસ્તારોમાં ગઈકાલે જે રીતે પાણી ભરાઈ ગયા હતા, કેડસમાં ઘૂંટણસમાંથી પાણી ઓસર્યા છે કે કેમ અને તંત્ર કેવી રીતે તકેદારીના પગલાં લઈ રહ્યું છે? Thank you.
शिवांगीनी बिल्कुल थी जो तंत्रनी बात करवामा आवे तो स्थानिक प्रशासन द्वारा कही शकाय के पानी ओसरे ते माटेना तमाम जे प्रयासो छे ते प्रयासो हाथ धरवामा आव्या छे, परंतु जे वरसाद छे ते विराम नथी लई रही रह्यो। एटले क्यांक ने क्यांक जे भारे वरसाद छे ते आवी रह्यो छे, एटले के हमणा गणतरीना कलाकोमां ज कही शकाय के वरसादना कारणे ठेर ठेर पाणी भरायेला जोवा मळी रह्या छे। जो स्थानिक प्रशासननी वात करवामां आवे तो वरसादना पगले एनडीआरएफनी टीमोने स्टेन्ड बाय करवाना आदेश आपी दीधा छे। जिल्ला स्तर पर तमाम वहीवटी तंत्रने एलर्ट करी देवामां आव्यो छे। महत्वनुं छे के राज्यना कुल 181 તાલુકામાં જે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે શિવાંગીની, જેમાં 90 તાલુકાની વાત કરવામાં આવે તો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જ્યારે 15 તાલુકા એવા છે સૌરાષ્ટ્રમાં કે 4 ઇંચથી એટલે કે 20.5 ઇંચથી વધુ જે વરસાદ છે તે વરસાદ નોંધાયો છે। એટલે ચોક્કસથી આપણે કહી શકીએ કે ખૂબ જ મોટી સંખ્યા મોટા પ્રમાણમાં જે વરસાદ છે તે ખાબક્યો છે, તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ચોક્કસથી માનસી, જોડાવ બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ વરસાદી માહોલ જે રીતે જૂનાગઢમાં ગઈકાલથી સર્જાયું છે, છેલ્લા 24 કલાકથી અહીંયા સતત વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં, હજુ પણ મેઘાની આફત યથાવત જોવા મળી રહી છે। 24 કલાકમાં વિસાવદરમાં સૌથી વધુ 19 ઇંચ વરસાદ નોંધાયો। જૂનાગઢ શહેરમાં 24 કલાકમાં 8.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મેંદરડામાં સરેરાશ 6 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે માળિયામાં સરેરાશ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। વંથલીમાં 24 કલાકમાં સરેરાશ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। હજુ પણ મેઘાની બેટિંગ અહીંયા યથાવત જોવા મળી રહી છે। 24 કલાકથી સતત જૂનાગઢમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક તંત્ર જે રીતે સતત કામ કરી રહ્યું છે, હજુ પણ ક્યાંક પાણી ઓસર્યા નથી તો કેટલાક રસ્તાઓ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ગરનાળું જે આવેલું છે, વાહન ચાલકોને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી થાય છે। ગરનાળું જે બનાવવામાં આવ્યું છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો બીજી તરફ નદી નાળા જે છે તે છલકાઈ ગયા છે, જેના કારણે રોડ રસ્તા પર જ જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, રસ્તા ઉપર લોકો ચાલી રહ્યા છે પરંતુ નદીઓ જાણે વહેતી રસ્તા ઉપર થઈ હોય તેવા દ્રશ્યો લાગી રહ્યા છે। વાત કરીએ જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં જે ડેમો આવેલા છે તેમની આપણે વાત કરીએ, દ્રાફળ ડેમ પણ ઓવરફ્લો થયો છે, જ્યારે હસનાપુર ડેમ તેની ભયજનક સપાટી પર પહોંચી ચૂક્યો છે। આણંદપુર ડેમમાં પણ નવા નીરની આવક થતાં તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નદીઓમાં પાણી છોડવામાં આવશે, પરંતુ નદીઓમાં જે નીચાણવાળા વિસ્તારોના ગામો નજીક આવેલા છે તેને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ વિલિંગડન ડેમ જે આવેલો છે તેને પણ તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, તેમાં પણ સારા એવા નીરની આવક થતાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। તમામ ડેમો ઓવરફ્લો થવાના બનાવો સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે માત્ર એક અઠવાડિયા પહેલા તો અહીંયા એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે પાણીની અછત ઊભી થઈ શકે તેવા દ્રશ્યો હતા, પરંતુ માત્ર 2 દિવસમાં જ જે રીતે વરસાદ નોંધાયો છે ત્યારે તમામ ડેમો ઓવરફ્લો થવા લાગ્યા છે। હવે વાત કરીએ લોધિકાના જળમગ્નની, વાત કરીએ રાજકોટના લોધિકામાં વરસાદી માહોલ જે રીતે ગઈકાલથી જામ્યો છે, સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં લોધિકામાં નોંધાયો છે। લોધિકામાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે, લોધિકાથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ફોફળ નદીના પાણી ઝૂંપડાઓમાં ઘૂસ્યા હતા, ઝૂંપડામાં રહેતા લોકોને નુકસાન પહોંચ્યું છે, ગામના લોકોને સરકારી શાળામાં ખસેડી દેવામાં આવ્યા છે। લોધિકામાં જે રીતે ગઈકાલે 24 કલાકમાં 21 ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ લોધિકા પહોંચી છે, લોધિકાથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ।
मात्र 24 कलाकमां 21 इंच वरसाद अहीं खाबक्यो छे। रोड रस्ता पण धोवाई गया छे। लोकोने पारावार मुश्केली लोधिकामां पड़ी रही छे। राजकोटना लोधिकामां आ प्रकारना दृश्यो सामे आव्या छे। सीसीटीवी स्क्रीन पर आप दृश्योमां जोई रह्या छो। वरसादनुं पाणी ए पूरપાટ ઝડપે આવ્યું હતું કે તેના ત્યાંના રસ્તા પણ ધોવાઈ ગયા છે। લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો નદીના પટ નદીઓ જે રીતે બંને કાંઠે વહેતી થઈ હતી ત્યારે નદીના પટના ગામડાના લોકોને પણ સ્થળાંતરિત કરવાની ફરજ તંત્રને પડી છે। तो बात करिए लोधिका में आवेलो जे डेम छे तेने चेकडेम तूट्यो होवानो बनाव सामे आव्यो छे। लोधिकानो चेकडेम जे आवेलो छे ते तूट्यो होवानो बनाव लोधिका में आवेल लोधीकड़ी चेकडेम तूट्यो छे। गत रोज भारे वरसाद ने कारणे आ डेम तूट्यो छे। गईकाले भारे वरसाद ने पगले बपोरे 1 वागे आ चेकडेम तूट्यो छे। 5 जेटला गामडा संपर्क विहोणा बन्या छे। थोरडी चापाबेड़ा कालमभड़ी नाखू पीपड़िया अने नोव धान्यपुरा में आ प्रकारना दृश्यो सामे आव्या। आ 5 गामों संपर्क विहोणा बन्या छे। चेकडेम अहीं तूटवाने कारणे गाममां आ डेमनुं पाणी फरी वळ्युं छे। मंतव्य न्यूजनी टीम लोधिका पहोंची छे। लोधिकामां आवेला लोधीकड़ी चेकडेम तूट्यो छे। चेकडेम तूटवाना कारणे 5 गामों संपर्क विहोणा बन्या। 5 गामोमां आ चेकडेम तूटवाने कारणे तेनुं पाणी फरी वळ्युं छे। चेकडेम तूटवानो बनाव सामे आव्यो। सतत 24 कलाकथी 21 इंच वरसाद त्यां खाबकी चुक्यो छे। लोकोने केटली मुश्केली, तंत्र शुं कामगीरी करी रह्युं छे भूमित? जी शिवांगीनी, चोक्कसथी आपने जणावी दऊं। सौ प्रथम तमने लोधिकाना लोधीकड़ी चेकडेम जे आ तूट्यो छे गत दिवसे तेना दृश्यो तमने बताड़वा मांगीश। जे प्रकारे आ दृश्योमां जोई शकाय छे ते रीते गत दिवसे भारे वरसादना कारणे उपरवास पर जे प्रकारे भारे वरसाद वरस्यो अने कहेवाई रह्युं छे के 24 कलाकमां 23 इंच जेटलो वरसाद खाबक्यो छे। अने गत दिवसे आ वरसादने कारणे आ लोधीकड़ी चेकडेम छे, वर्षो जूनो आ चेकडेम छे, ते चेकडेम तूट्यो छे अने तेना कारणे ज गामनी अंदर पण पाणी घुस्या હતા તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। આ સાથે જ આપ જોઈ શકો છો, આજે દ્રશ્યો જોઉં છું, ત્યાં જે 5 ગામો છે તે સંપર્ક વિહોણા થાય છે। કારણ કે નદીપટની અંદરથી જે માર્ગ હતો તે માર્ગ એ આ દસમસતા પાણીના પ્રવાહની અંદર ધોવાઈ ચૂક્યો છે। અને કહેવાય છે કે આ જે સામેના 5 વિસ્તારો છે, નદીપટના સામેના 5 ગામો છે, તે હાલ સંપર્ક વિહોણા બન્યા છે। થોડી સાથે જ ચાભાભેડા કાલમભળી સહિતના જે 5 ગામો છે તે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હજી સુધી અહીંયા કોઈ કામગીરી પ્રારંભ કરવામાં નથી આવી અને સાથે જ પાણી અત્યારે ઓસરી ચૂક્યા છે। ગત દિવસે જે પ્રકારે ભારે વરસાદના કારણે આ ચેકડેમ તૂટ્યો હતો અને ચેકડેમ તૂટવાના કારણે પાણી છે તે વહી ચૂક્યું છે અને હાલ સ્થિતિ કાબૂમાં લાગી રહી છે। પરંતુ મોટી સંખ્યામાં અહીંયા જે ગ્રામજનો છે તે ઉમટી પડ્યા છે, દ્રશ્યોની અંદર સાફ જોઈ શકાય છે। આ સાથે એક મહત્વની બાબત શિવાંગીની એ પણ કહી શકાશે કે જે પ્રકારે આ ડેમ તૂટ્યો છે, આ ડેમના કહેવાય કે તેમના નિર્માણ કાર્ય ફરીથી કરવા માટે સાથે જ તેમનું રિપેરિંગ કરવા માટે પણ અનેક વખત રજૂઆત છે તે કરવામાં આવી હતી। સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા આ ચેકડેમ તૂટ્યો હોવાના અહેવાલ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આપણી સાથે લોધિકાના સરપંચ ફરીથી જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે તેમના દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તો સમગ્ર રજૂઆત શું હતી અને આ ડેમ તૂટવા પાછળનું કારણ શું હતું તેમની પાસેથી જ આપણે જાણીશું। સરપંચ, જે રીતે લોધિકડી ડેમ તૂટ્યો છે, ગઈકાલે ભારે વરસાદના કારણે આ ડેમ તૂટ્યો છે, આ સાથે જ ગ્રામજનો એવું કહી રહ્યા છે કે રિપેરિંગ માટેની રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા? એક ડેમની અમે રજૂઆત કરી, કેટલા ડેમની રજૂઆત કરી હતી? અમે 40 ડેમની, અમે નાના મોટા લોધિકામાં 40 ડેમ છે ને, બધાની રજૂઆત નાના મોટાની રિપેર કરવાની રજૂઆત કરી દીધી હતી। આ રજૂઆત તમે ક્યારે કરી હતી અને તેમ છતાં પણ કેમ તંત્રએ કોઈ કામગીરી નથી કરી? 6 મહિના થયા, તેમ છતાં પણ તંત્રએ કામગીરી નથી કરી? ગઈકાલે આ ડેમ તૂટ્યો છે, કઈ પ્રકારની ગત દિવસે આ પરિસ્થિતિ હતી અહીંયા? પરિસ્થિતિ એવું હતું કે આ પેલા હે ને, આપણે આ બધે કાઢિયાને રસ્તા બધા હે ને ધોવાઈ જ ગયા હતા, એટલે અમે બધે લેખિત જ આપી દીધું હતું। બધા ડેમ છે ને જર્જરી થઈ ગયા, જૂના હે, અમારે ગોદીન ઊંડા ઉતારવાના હે અને પારે માટી નાખવાની।
આ ડેમ તૂટ્યા પછી ગઈકાલે કોઈ સરકારી કર્મચારી અધિકારી એ અહીંયા મુલાકાત લીધી છે? આપની સાથે ગામના અન્ય લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. જે પ્રકારે અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે, આપ અહીંયા ગામના રહેવાસી તો શું કહેશો? ગઈકાલે આ ડેમ તૂટ્યો છે, સરપંચ પણ કહી રહ્યા છે કે ડેમની રિપેરિંગ અથવા સમારકામ માટે રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ નથી કરવામાં આવ્યું કે તેના કારણે ડેમ તૂટ્યો છે? શું કહેશો? રજૂઆત કરવામાં આવી તો અમને ખબર નથી, પણ ડેમને કાલે ટાઈમસર તમે સરપંચ અને આગેવાનો અને મામલતદાર છે કે કોઈ પણ ટાઈમસર અહીંયા પહોંચ્યા હોત તો આ ડેમ તૂટત નહીં. એક કલાક અમારે ખાલી ફેર પડ્યો છે તો સાફ સુથરો, આગળથી અમે જે તોડ્યું હોત તો અહીંયા ના તૂટત, પ્રશ્ન આનો આવત એમ. તો આપના મતે આપ એવું કહેવા માંગી રહ્યા છો કે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક કામગીરી ન કરવામાં આવી તેના કારણે આ ડેમ તૂટ્યો? અગાઉ ક્યારેય પણ આ 45 વર્ષની અંદર આપણે 43 વર્ષથી આ ડેમ બનાવવાનું, 43 વર્ષની અંદર ક્યારેય આનું મરામત કરવામાં આવેલ નથી, તેથી આ તૂટવામાં આવેલું છે. જ્યાં તૂટ્યું ત્યાં નીચાણવાળો ભાગ થઈ ગયો હતો, બે બાજુથી પારો બેસી નીચાણવાળો ભાગ થઈ ગયો હતો. 45 વર્ષમાં આ લોકોએ ક્યાંય ધ્યાન દીધું નથી તંત્રએ. આપણી સાથે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશો. શું આપનું નામ અને આપણે આપ સમગ્ર પરિસ્થિતિ મામલે શું કહેશો? શરદ નિમાવત મારું નામ છે. 74માં આ ડેમ બંધાણેલી છે રાહત કામમાં, બરોબર છે. તે પછી આ ડેમમાં કોઈ મરામત કે કાંઈ થયું નથી. કાલે સરપંચની ઘણી પણ મહેનત કરી, પ્રમુખ હતા મુકેશભાઈ કિશોરભાઈ બધાય હતા અહીંયા, જોયું તૂટી ગયા પછી બધી ગાડીઓ મામલતદાર ટીડીઓ બધા આવ્યા પછી નીકળી ગયા. તો ચોક્કસથી શિવાંગીની આપને જણાવી દઉં, જે પ્રકારે હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે અને નદીપટ વિસ્તારની અંદર જે આ લુધિકડી ડેમ છે તે ચેક ડેમ ધરાશાયી થયો, તૂટ્યો અને તેના કારણે ગામની અંદર પાણી ઘૂસ્યું હતું, પરંતુ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. આવનારા દિવસોમાં જે સંપર્ક વિહોણા ગામ બન્યા છે તેના માટે ફરીથી સંપર્ક યથાવત કરવા માટે, પૂર્વદાત કરવા માટે તંત્ર કઈ પ્રકારની મહેનત કરે છે તે જોવું રહ્યું. ચોક્કસથી ભૂમિત, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. લુધિકામાં આવેલો લુધિકડી ચેક ડેમ તૂટ્યો છે, અન્ય ઘણા બધા ડેમો અને ચેક ડેમો લુધિકામાં આવેલા છે. વારંવાર તંત્રની રજૂઆત કરવા છતાં પણ તંત્ર હજુ પણ લોકોની બહારે નથી આવતું. અહીંયા લુધિકામાં લુધિકડી ચેક ડેમ પાસે 5 ગામો સંપર્ક વિહોણા હાલ બની ગયા છે. વાત કરીએ ગોંડલની, ગોંડલના ઉમવાડા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમવાડા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ, પાણી ભરાતા ઉમવાડા અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંડરબ્રિજમાં પાણી હજુ પણ ઓસર્યા નથી અને બીજી તરફ વરસાદ હજુ પણ યથાવત છે અને હજુ પણ આવનારા 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે. ગોંડલમાં હજુ પણ વરસાદી માહોલ, તેની વચ્ચે ઉમવાડા અંડરબ્રિજ હજુ પણ પાણીમાં ગરકાવ છે. પાણી ભરાતા આ અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો કેટલાક જગ્યા પર લોકોના વાહનો પણ બંધ પડી જવાના બનાવો સામે આવ્યા. ગોંડલનો ઉમવાડા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાતા ઉમવાડા અંડરબ્રિજ બંધ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલથી છેલ્લા 24 કલાકથી જે રીતે રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના ગોંડલ લોધિકા તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. વાત કરીએ રાજકોટની, રાજકોટ શહેરમાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ અહીંયા ખાબકી ચૂક્યો છે. નીચાણવાળા તમામ વિસ્તારોમાં જળભરાવ થયો છે. ગઈકાલે દિવસભર વરસાદ પડ્યો હતો જેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે. રસ્તા પર નદીઓ વહેતી થઈ છે. રૈયા રોડ, પોપટપરા સહિત વિસ્તારો જળમગ્ન થયા છે. તો તંત્ર પણ હાલ કામગીરીમાં લાગ્યું છે. તંત્રની જે કામગીરી સામે આવી છે સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavyanews.com. નમસ્કાર.